અરે તમે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી છો ને, તે પણ ગુજરાત બોર્ડના, અને આટલું બધું ટેન્શન શેનું? બોર્ડની પરીક્ષાનું? આવું જરાય ટેન્શન લેવાની જરૂર નથી. આજે તમને આનો એક સરસ મજાનો ઉપાય આપવાનો છું, જેથી કરીને તમે તમારું ટેન્શન દૂર તો કરવાના જ છો, પણ તમે નક્કી કરેલા તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે હું તમારી સાથે રહીશ. હા મિત્રો, હું એ જ વાત કરી રહ્યો છું કે જેના માટે તમે આખું વર્ષ મહેનત કરી છે, આખું વર્ષ ફંક્શન્સને છોડી દીધા છે, તહેવારો ભૂલી ગયા છો, મિત્રોને ભૂલી ગયા છો. આ બધું હવે હરવું થવાનું છે, અને એ જ હરવું કરવા માટે લઈને આવ્યા છે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ પરીક્ષા. શું છે આ પ્રી બોર્ડ પરીક્ષા? નોર્મલી ઘણા બધાને જ્યારે આવું કહેતા હોઈએ એટલે એ લોકો એવું કહે છે કે સ્કૂલમાં લેવાતી પરીક્ષા. તો મિત્રો, આપને જણાવી દઉં, આ સ્કૂલમાં લેવાતી પરીક્ષા નથી, આ બોર્ડ જેવી જ લેવાતી પરીક્ષા છે. ફરક એટલો છે કે અહીં બોર્ડના કર્મચારી નહીં, પરંતુ શ્રેષ્ઠ અને અનુભવી કે જે શિક્ષકોએ પોતાનું યોગદાન શિક્ષણ ક્ષેત્રમાં 20 વર્ષથી પણ વધુ આપ્યું છે, એમના અનુભવનો નિચોડ છે. એટલે અહીંયા બોર્ડના માધ્યમ જેવી જ આપણે એક પરીક્ષા લેવાની છે. બોર્ડ જેવી જ સપ્લિમેન્ટરી, બોર્ડ જેવું જ બારકોડ, બોર્ડ જેવી જ હોલ ટિકિટ, અને બોર્ડની જેમ જ પેપર પેકિંગથી માંડીને એના બ્લોકની વ્યવસ્થા પણ ફાળવવામાં આવી છે. આનાથી ફાયદો શું થાય? તો આનાથી એકમાત્ર ફાયદો એવો છે કે તમે જે ભાઈ બોર્ડની પરીક્ષામાં અનુભવ કરવાના છો, એ ભાઈ અહીંયા જ અનુભવ કરીને એને દૂર કરી દેવાનો છે, જેથી કરીને જ્યારે બોર્ડની પરીક્ષામાં તમે જવાના છો ત્યારે તમારી પાસે કોઈ પ્રકારનો ભય રહેશે નહીં, કારણ કે તમે એ પ્રોસિજરમાંથી અત્યારના જ પસાર થઈ જવાના છો. પેપરની પેટર્ન, એનું મૂલ્યાંકન, એની તૈયારીઓ, એની સાથે સાથે તમારે નક્કી કરેલા પર્સન્ટેજ સુધી તમે પહોંચશો કે નહીં. જો પહોંચી ગયા તો એને તૈયારી કરવા માટે અથવા એની તૈયારી જાળવી રાખવા માટે શું કરવું, અને જો નથી પહોંચતા તો આ પ્રી બોર્ડની પરીક્ષાના માધ્યમથી તમારી કઈ ભૂલો થઈ, કેવા પ્રકારની ભૂલો થઈ, આનું માર્ગદર્શન પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો અને તજજ્ઞોની ટીમ આપી રહી છે. તો રાહ શેના માટે જોવી? હા, ઘણી વખત ઘણા બાળકોને આવું પણ થાય કે આવા પરીક્ષાથી કોઈ બહુ ફાયદા થતા નથી. તો મિત્રો, આવો જ ફાયદો અમારા પ્રી બોર્ડની પરીક્ષામાં લગભગ પહેલી વખતમાં 600 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા અપાવી હતી, અને એનો ફાયદો એ થયો હતો કે જે બાળકે અહીંયા 80% મેળવ્યા હતા ને, એ બાળકે બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો હતો, અને આવા એક બાળક નહીં, આવા 16થી વધારે બાળકો હતા. એટલે આ પરીક્ષાનું માધ્યમ જ એ છે કે ભાઈ તમે તમારી ભવિષ્યની અંદર જે બોર્ડની વાસ્તવિક પરીક્ષા છે, એ પરીક્ષા પહેલાં એવી નિચોડ તૈયારી કરી શકાય કે જેમાં તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો. અને આની સાથે સાથે જે બોર્ડના પેપરનું માધ્યમ છે, જે એનું લેવલ છે, તે તજજ્ઞો દ્વારા તૈયાર થાય છે. આ તજજ્ઞો જે છે, જેને પોતાની બોર્ડની અંદર 20-25 વર્ષ સેવા આપી છે, તો તમે વિચારો એક વાલી તરીકે અને એક વિદ્યાર્થી તરીકે કે જેની પાસે આટલો બધો બોર્ડની પરિણામનો અનુભવ છે, તો આપણું પરિણામ સુધારવામાં આપને આ કેટલી મદદરૂપ થશે. હજુ એક અને છેલ્લી વાત કહીને હું અહીંયાથી વિરામ લઈશ કે ભાઈ આપણા બાળકો માટે વાલીઓ ઘણી વખત એવું વિચારે છે કે ભાઈ આ તો પરીક્ષાનું જ માધ્યમ છે, અને વિદ્યાર્થી પણ એવું વિચારે છે કે આ પરીક્ષાનું જ માધ્યમ છે. પણ મિત્રો, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આ પરીક્ષાના માધ્યમને બાળકના લક્ષ્યમાં શ્રેષ્ઠ પરિણામ આપવા માટે કટિબદ્ધ છે. ઘણા બધા પેરેન્ટ્સે એવું વિચાર્યું હશે કે ભાઈ મારો બાળક ડૉક્ટર બને, મારો બાળક એન્જિનિયર બને, મારો બાળક CSCS, ICW, GPSC, UPSC, બહુ બધા સ્કોપ છે. પણ એ સ્કોપના પ્રથમ પગથિયા સુધી પહોંચાડવાની તૈયારી પણ આ લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડની પરીક્ષાના માધ્યમથી
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમ કરી રહી છે. માત્ર 200 રૂપિયાના નજીવા એવા ખર્ચ સાથે આપને તમામ પ્રકારનું માર્ગદર્શન બોર્ડની પરીક્ષાના 1 મહિના પૂર્વે આપવા માટે અમે કટિબદ્ધ છીએ. તો ઝડપથી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો કોન્ટેક કરો. હું વિરલ સર આપની ઝડપથી અને આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. આપની એક વખતની મુલાકાત આપના બાળકના પરિણામમાં 100% સુધારો લાવશે. આ વિશ્વાસ નહીં, આ અમારી પરંપરા છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત.